ક્યાં અત્યારે હામી મળે? જોયું ને, એક તો તમારી માં અને હવે બીજી આ બલા સામે મળી છે, એટલે મારી તો જિંદગીનું સત્યાનાશ. ભાભી ભાભી. અરે ભાભી ભાભી શું કરે છે? તને ખબર છે તારી લીધે આજ અમને ઘરની બહાર કાઢી મૂક્યા ભાઈએ. કેમ કેમ શું? તમારા મમ્મીનું કહેવાનું એવું છે કે તમે જે ભાગી ગયા હતા ને એ મારા હિસાબે ભાગી ગયા હતા. મેં તમને ચડાવીને ભગાડ્યા હતા ઘરની બહાર. ના ભાભી, મેં જે કર્યું ને એમાં તમારો કોઈ વાંક નહોતો. ભાભી, હું પણ મારું ઘર છોડીને આવતી રહી છું. શું કામ? શું થયું તમારા ઘરને? તમારો પ્રેમ, તમારો બોયફ્રેન્ડ, આઈ મીન તમારો પતિ ન આપ્યો કોઈ સાથ? ના આપ્યો. કહેવાય છે ને, છેવટે જે ઘરના હોય ને એ જ સાથ આપે છે. તો હવે તને સાથ આપશે, પણ આ ઘરે બહાર રહ્યા ને એ બાકી અમને તો જો કાઢી મૂક્યા છે. ના ભાઈ, ભાભી તમારે કસે જવાની જરૂર નથી. તમે ચાલો મારી સાથે ઘરે, હું બા સાથે વાત કરીશ. શું વાત કરશો તમે બા સાથે? હું વાત કરીશ અને તમારા બધાની માફી માંગીશ. ભૂલ કરી છે ને મેં, તમારે મને જે સજા આપી હોય ને એ આપી શકો છો. એમ? અને તમારા મમ્મી ના માન્યા તો? માની જશે, એમની દીકરી કહે છે ને એટલે માની જશે. દીકરી તો પહેલા પણ બહુ બધું કહેતી હતી ને, ત્યારે તો કોઈએ કંઈ ધ્યાન દીધું નહીં. દીકરી ભાગી ગઈ એટલે બધું બ્લેમ આવ્યું મારા ઉપર. અને હવે પાછા આવ્યા છો ને તો પણ તમારી માં તો એમ જ કહેશે કે તે ત્યાં કંઈક કર્યું હશે એટલે મારી દીકરી પાછી આવી. હા બાપી, પ્લીઝ માફી માંગું છું ને તમારી. દામિની બેન, હર વખતે ગુનો કર્યા પછી માફી માંગવી ને એ વેલિડ રીઝન નથી હોતું. ફક્ત માફી માંગ્યા બધા ગુનાઓ નથી ધોવાતા. ઠીક છે, તો તમે લોકો પણ ઘર મૂકીને આવતા રહ્યા છો તો હું ઘરે જઈને શું કરીશ? હું તો એ ઘરની પણ નથી અને આ ઘરની પણ નથી. તો તું ક્યાં જઈશ? ખબર નહીં, હવે તો ઈશ્વરના સહારે છું. ઈશ્વરના સહારે? મોટી મોટી વાતો કરવાથી જિંદગી નથી જતી. જિંદગીને ચલાવવા માટે દિવસ ને રાત મહેનત કરવી પડે છે, સંબંધો બાંધવા પડે છે, અને જે સંબંધો બાંધીને ઉપરથી આવ્યા હોય ને એને નિભાવવા પડે છે. ચલો ઘરે, તમારે માફી માંગવી છે ને, તમારા મમ્મીની માફી માંગી લો, તમારા બંનેના સંબંધો ઠીક થઈ જાય ને પછી અમે નીકળી જશું. આપી મને તમારી જરૂર છે, તમારા સાથની જરૂર છે. મને નાની બેન સમજીને માફ નહીં કરો, પ્લીઝ પાપી. જો દામિની બેન, રડો ને. ઠીક છે, તમારે મારા સાથની જરૂર છે ને, ચલો આપણે મળીને મમ્મીને મનાવીએ. સાચું કહીએ ને કોઈને ન ગમે, એની બાયડી કે સાચું, હું કહું બધું ખોટું. દામિની, તું અહીંયા કેમ આવી પાછી? બા, હું હર હંમેશ માટે મારું સાસરિયું મૂકીને અહીં આવી ગઈ છું. પણ કેમ? તે તો કોર્ટ મેરેજ કરી લીધેલા અને તું ગઈ હતી, તને બહુ વિશ્વાસ હતો ને, તો કેમ પાછી આવી? શું થયું? હા, વિશ્વાસ તો હતો, પણ દેવાંગ પર એના વિશ્વાસે ગઈ હતી કે કોઈ પણ પ્રોબ્લેમ હશે ને તો દેવાંગ મને સપોર્ટ કરશે, મારો સાથ આપશે. પણ એ તો એના મમ્મીના કહ્યા પ્રમાણે જ ચાલ્યો. એની મમ્મી મને કાંઈ પણ કહી ને તો એની સામે એક શબ્દ ના બોલ્યો, અને મારા ભાગ્યે સહન કરવાનું આવ્યું. બા, સાંભળો મારી વાત. મને ખબર છે કે તમે મારા પર ગુસ્સે છો અને હોવું પણ જોઈએ, માની લીધું ચલ. પણ તમે સમજવાની કોશિશ કરો, અત્યારે તમારા ઘરની બે બે દીકરીઓ રખડતી થાય છે. એક તો તમારી પોતાની દીકરી, અને એક એ દીકરી જે તમારા ભરોસા પર પોતાનું ઘર છોડીને આવતી રહી. અને આ સમાજમાં એક વાત થાય કે દીકરી ભાગી ગઈ. હું માનું છું કે મા બાપની આબરૂ જાય છે, નથી માનતી એવી વાત નથી. વર્ષોની કમાયેલી ઇજ્જત એક જ ઝટકામાં જતી રહી છે. પણ એ દીકરીનું વિચાર્યું કોઈ કે એ દીકરી પોતાના મા બાપને છોડીને જ્યારે બીજા કોઈ સાથે જતી હોય ને
ત્યારે એ વ્યક્તિ ઉપર પોતાના મા બાપ કરતા પણ વધારે ભરોસો કરતી હોય છે. અને એ જ વ્યક્તિ કે એના ઘરના જ્યારે દીકરીને ધક્કો મારે ત્યારે એને કયો રસ્તો લેવાનો? દામિની, અહીંયા મારી પાસે મીરા સાચું જ કહે છે. દીકરી જ્યારે ઘર છોડીને જાય છે બીજાના ભરોસે, ત્યારે માવતરનું ઘર છોડીને જાય છે, મા બાપનો વિશ્વાસ તોડીને જાય છે. પણ એ ભરોસે કે જ્યાં જાય છે એનું ભવિષ્ય લઈ જાય છે એને, એના ભરોસે જાય છે. જ્યારે ત્યાંથી ધુત્કાર મળે ને, ત્યાંથી જાકારો મળે ને, ત્યારે એની હાલત તો કેવી થાય, નગરની ના ઘાટની. મેં જોયું છે પ્રેમ લગ્નો, મેં જોયા છે. પણ એ પરિપક્વ હોય તો છોકરો અને છોકરી પણ અને એનો પ્રેમ પણ તારા માટે તો બેઉ કાચા નીકળ્યા. આ સાચું વિચારીને આવી હતી એને, મારા પર તો મને તો જોઈ જ નહોતી. એ અશોકના ભરોસે આવી હતી અને આજે અશોક મારી સાથે લડીને પણ એને સાથ આપે છે. એ સાચો પ્રેમ છે. બા, સાચી વાત છે તમારી. એક દીકરી જ્યારે લગ્ન કરીને જાય છે ને, ત્યારે એના પતિના સહારે લગ્ન કરીને જાય છે, એના વિશ્વાસે જાય છે કે કોઈ એની વાત નહીં સાંભળે ને, તો એનો ઘરવાળો એની વાત સાંભળશે. પણ બધા જ લગ્નમાં એવું નથી હોતું. હા મીરા, તું મારા ઘરે આવી, મારું ઘર સાચવ્યો, મારા અશોકને સાચવ્યો, અને મને હવે અભિમાન છે કે ભલે એ મને ખીજાયો, મારી સામે થઈ ગયો, મારા ઉપર વટ થઈ ગયો, એણે તને સાથ આપ્યો, કારણ કે તું તો એના જ આશાએ આવી હતી ને. અને બા, એક છેલ્લી વાત કહી દઉં. દામિનીબેન ગયા ને પછી તમે હર હંમેશ મારા પર આરોપ નાખ્યા કે મેં લવ મેરેજ કર્યા હતા ને, એટલે મેં દામિનીબેનને ભગાડ્યા. હા, પણ ખરેખર એવું ક્યારેય નથી હોતું બા. મેં લવ મેરેજ કર્યા છે, મને ખબર છે કે મા બાપથી અલગ રહેવાની વેદના શું હોય. પોતાના ઓના જ્યારે નાક કપાવીને, જ્યારે ઇજ્જત ઓછી કરીને ઘરની બહાર દીકરી નીકળી હોય ને, ત્યારે એને પરિવારની વેલ્યુ બહુ વધારે હોય છે. અને એ જ વસ્તુ કરવા માટે બીજાને ક્યારેય ન શીખડાવે બા. સાચી વાત છે. મિત્રો, તમે અમારો આ વિડીયો જોયો ને, તમે પણ માનો છો ને, ફળ કાચું હોય તો ખાટું જ હોય, જો મીઠું ફળ ખાવું હોય તો એને પાકવા દેવું પડે. બસ મિત્રો, પ્રેમ પણ એવો જ છે, દૂધના ઉભરા જેવો નહીં કે ઉપર આવીને સમી જવો જોઈએ, એને ઉકાળવું પડે ત્યારે એ દૂધમાં મીઠાશ હોય. પ્રેમ પણ એવો જ હોવો જોઈએ કે જે પરિપક્વ હોય. તમારા સંતાનો પર બસ આ મેસેજ જરૂર પહોંચાડજો, લવ મેરેજ કરે તો સાથ આપજો, પણ એનો લવ પરિપક્વ હોવો જોઈએ, તમારા પરનો વિશ્વાસ પણ પાક્કો હોવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. અને બા, તમે કોઈ દિવસ અમને જાકારો નહીં આપતા હો, કારણ કે તમારી વગર અમે નહીં જીવી શકીએ. ના બેટા ના, મેં હમણાં કીધું એમ, તમે બંને તો મારા પાક્કા ફળ છો, મીઠા છો, કેવી રીતે જવા દો.